कर्णवती स्टडी एब्रोड कंसल्टन्सी द्वारा अमदावाद खाते यूके वर्क वीजाना सेमिनारनो आयोजन करवामां आव्यो। समग्र गुजरातमांथी 200 थी वधारे लोकोए भाग लीधो। गुजरातना महत्वाकांक्षी विद्यार्थीओना सपना माटे मार्ग मोकळो करवाना प्रयास रूपे कर्णवती स्टडी एब्रोड कंसल्टन्सी यूकेना वर्क वीजा पर केन्द्रित गतिशील अने माहितीप्रद सेमिनारनुं आयोजन कर्युं। आ इवेंट टायर टूमां मार्केटमां विद्यार्थीओ माटे तैयार करवामां आवी हती, जे व्यक्तिगत अने व्यावसायिक विकास माटे घणी तकोनुं वचन आपे छे। आ सेमिनारमां कर्णवती स्टडी एब्रोड कंसल्टन्सीना माननीय नियामक श्री शरद वोहरानी आंतरदृष्टि दर्शावामां आवी हती। ઓલરાઇટ, તો મારું નામ શરદ વોરા છે અને કર્ણાવતી સ્ટડી અબ્રોડ કન્સલ્ટન્સી 2014થી અમે લોકો ચલાવીએ છીએ। બેઝિકલી વી સ્ટાર્ટેડ વિથ સ્ટુડન્ટ વિઝા અને હવે આપણે વર્ક વિઝા ચાલુ કર્યું છે, એમાં યુકે વર્ક વિઝા ચાલુ કર્યું છે। આજે જે આપણે સેમિનાર કર્યો એમાં લગભગ 150 લોકો આવ્યા છે, હાઉસ ફૂલ હતો પેક। અને આ સેમિનારમાં અમે જે નવા રૂલ્સ આવ્યા છે, રેગ્યુલેશન્સ આવ્યા છે યુકે હેલ્થ કેરને રિલેટેડ, એ બધા હેલ્થ કેર રિલેટેડના નવા નિયમો કયા છે, લોકોને નોકરી જોઈએ છે તો કેવી રીતે મળે છે, એના શું ઘણાને એવું હોય કે ત્યાં પહોંચી જઈએ એટલે બધું સારી રીતે થઈ જતું હોય છે એવું નથી હોતું, તો એના માટે જે એક અવેરનેસ પ્રોગ્રામ જે કહેવાય એ આ સેમિનાર માધ્યમથી અમે લોકોને આવીએ છીએ। આજકાલ એજન્ટો ખૂબ વધારે પૈસા લઈને યુકેના ચાંદ તારા બતાવીને લોકોને યુકે મોકલી દેતા હોય છે, એટલા માટે લોકોને ખબર પડે કે ખરેખરમાં યુકેમાં જોબની પરિસ્થિતિ શું છે અને નોકરી મળે છે તો કેવી રીતે એ લોકો કામ કરે છે, કેટલા પૈસા મળે છે અને લીગલ પ્રોસેસ શું છે, એ અવેરનેસ માટે આજે આપણે સેમિનાર કર્યો હતો। આપણો કર્ણાવતી સ્ટડી અબ્રોડના નાના નાના પ્રોગ્રામ્સ આપણા ઓફિસમાં થતા જ હોય છે, પણ આજે ઓપન પ્રોગ્રામ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે આપણે રાખ્યો અને એએમએમાં 100 લોકોના ક્લાસરૂમ બુક કરીને મેં આજે અમારી ટીમે પ્રોગ્રામ કર્યો, એમાં 150થી વધારે લોકો આવ્યા છે। એનાથી ખબર પડે છે કે લોકોને યુકે જવાનો ક્રેઝ બહુ છે પણ એ લોકોને રાઇટ ગાઈડન્સ નથી મળતું।